ટીચર બોલાવે એમ તમારે ધૂન બોલવાની, બરાબર? ટીચર તમને બોલાવે એમ તમારે ધૂન બોલવાની. તો બધાને આવડે છે, બરાબર? મારી સાથે સાથે તમારે પણ ધૂન બોલવાની. ગાતા પણ શીખી જવાનું, બરાબર? હવે શું બોલવાનું, હવે શું બોલવાનું, બીજી ધૂન બોલવાનું, બરાબર? મને વાલુ વાલુ લાગે પ્રભુ નામ તારું, મને વાલુ વાલુ લાગે પ્રભુ નામ તારું, મને વાલુ લાગે, મને પ્યાર ત્યારે તમારા માટે શું લાવે છે, શું લાવે છે? ફુગ્ગા લાવે છે ને, ચોકલેટ લાવે, ફુગ્ગા લાવે, બરાબર? તો આપણે મમ્મી લાવે ચાર ફુગ્ગા એવું બાળગીત ગાઈશું, બરાબર? તમારે પણ ગાવાનું.
અભિનય કરીને એમ બધાએ એક્શન કરી પિક્ચર જોડે ગાવાનું, બરાબર. હવે આપણે ગાઈશું મગરનું. તમે કાંકરિયા જાઓ તો તમે મગર જોયો હશે, બરાબર. કેવો હોય? લાંબો લાંબો. કેવો હોય? લાંબો લાંબો લાંબો. મગર લાંબો લાંબો. મગર જોતા ચાર
Okay.
પછીનો પછીનો લખાયા પ્રમાણે લખો. ત્યારબાદ શું કરવાનું છે? ખાના વાળીમાં એક થી છ અંકમાં પછીનો આ ટીચરે લખાયો છે એવો લખાયા પ્રમાણે લખો. બધાને સમજ પડી ગઈ? ટીચરે જે લખાયું એ સરસ તમારે બોલીને તમારી ખાના વાળી નોટમાં લખી દેવાનું. બરાબર? બધા લખશો ને. Thank you.